નમસ્કાર મિત્રો મારું નામ છે અંકિત રામી પ્રિવિયસ વિડીયોમાં આપણે જોયું હતું તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર કવર પેજ પેજ પ્રિવ્યૂ એટલે કે બ્લેન્ક પેજ અથવા તો પેજને બ્રેક કરવું વગેરે કઈ રીતે કરી શકો છો અને ટેબલ વિશે આજે આપણે જોઈશું પિક્ચર ક્લિપ આર્ટ અને સ્નેપ વિશે પિક્ચર ક્લિપ આર્ટ અને શેપ તો હું શરૂ કરી રહ્યો છું પિક્ચર વડે પિક્ચરનું સમજાવવા એના ઓપ્શન સમજાવવા માટે હું પિક્ચર ઉપર ક્લિક કરીશ અને તમારી જોડે જે બી ફોટો હોય તેને તમે માઇક્રોસોફ્ટ વર્ડની અંદર ઇમ્પોર્ટ કરી શકો છો પણ હાલ મારી જોડે ડેમો માટે જે ડોક્યુમેન્ટ અથવા તે માય પિક્ચર લાઇબ્રેરીની અંદર જે ડિફોલ્ટ ફોટા છે એનો હું ઉપયોગ કરી રહ્યો છું હું અહીંયા ટેમ્પરરી કોઈ એક ફોટાને સિલેક્ટ કરી રહ્યો છું ઉદાહરણ તરીકે પેગવિન્સનો ફોટો મેં અહીંયા ઓપન કર્યો ત્યારબાદ જ્યારે હું ફોટાને સિલેક્ટ કરું છું ત્યારે વ્યૂ પછી એક ઓપ્શન દેખાય છે પણ જ્યારે જ્યાં સુધી હું ફોટાને સિલેક્ટ નથી કરતો ત્યાં સુધી ઓપ્શન આવતો નથી જ્યારે હું ફોટાને સિલેક્ટ કરી રહ્યો છું ત્યારે ફોર્મેટ મેનુ આવી રહ્યું છે ત્યાં હું બ્રાઇટનેસ જોઈ શકું છું બ્રાઇટનેસ ઉપર ક્લિક કર્યા પછી હું બ્રાઇટનેસને ઇન્ક્રીઝ એટલે અને ડિન્ક્રીઝ એટલે કે એને પ્લસ અને માઇનસ કરી શકું છું અને તમે અહીંયા એની સ્ક્રીન ઉપર ઇફેક્ટ પણ જોઈ શકો છો કમ્પ્રેસ પિક્ચર્સ કમ્પ્રેસ પિક્ચરની મદદથી તમારે ફોટો જે હોય એની સાઇઝ બહુ મોટી હોય એને નાનો કરવો હોય અથવા તમારા ડોક્યુમેન્ટની અંદર એની સાઇઝ એટલી બધી ના આવે એના માટે તમે એને કમ્પ્રેસ પણ કરી શકો છો કોન્ટેક સેટ કરવી તમે એની ઉપયોગ કરીને તમે એને લાઇટનેસ અને ડાર્કનેસ એટલે કે ઘાટું અને આછું કરવા માટે ઇફેક્ટ આપી શકો છો ચેન્જ પિક્ચર તમે એ પિક્ચરની જગ્યાએ જ્યારે બીજો કોઈ પિક્ચર મૂકવા માંગતા હોવ ત્યારે તમે એનો ઉપયોગ કરીને ચેન્જ પિક્ચર પણ કરી શકો છો અહીંયા જ્યારે હું રીકલર ઉપર ક્લિક કરી રહ્યો છું ત્યારે હું એનો ઉપયોગ કરીને એને મારે જ્યારે રીકલર કરવું હોય એટલે કે એની જે સાઇઝ અથવા એનો કલર બદલવો હોય બેકગ્રાઉન્ડ રિલેટેડ એ પણ હું બદલી શકું છું તમે અહીંયા જોઈ શકો છો જ્યારે હું રીકલર ઉપર ક્લિક કરીશ ત્યારે એના લગતા જે બી ઓપ્શન હશે એટલે કે જ્યારે હું રી કલરની અંદર યલો ગ્રીન બ્લુ અથવા જે બી શેડો આપી રહ્યો છું એનો એક ડેશ એટલે કે એક પડછાયા જેવું પિક્ચરની ઉપર આવી રહ્યું છે અને તે અહીંયા તમે જોઈ શકો છો મોર વેરાયટી ઉપર ક્લિક કરીને હું જ્યારે એની અંદર બીજા ઓપ્શન સેટ કરવા માગતો હોઉં એ પણ કરી શકું છું હું જ્યારે સેટ ટ્રાન્સપેરન્સી એટલે કે ફોટોની આગળ પાછળ જોઈ શકાય ઓબ્જેક્ટ સિવાય એવું સેટ કરવું હોય તો પણ અહીંયાથી હું એને સિલેક્ટ કરીને કરી શકું છું તમે અહીંયા જોઈ શકો છો જ્યારે હું એને સિલેક્ટ કરી અથવા રિમૂવ અથવા ક્લિયર કરીશ તો એ જતો રહેશે પરંતુ મારે એને પાછું કામ છે એટલા માટે હું કંટ્રોલ ઝેડ કરીને ફોટો પાછો લાવી રહ્યો છું હું અહીંયા પિક્ચર સ્ટાઇલનો ઉપયોગ કરીને ઘણી બધી બોર્ડર અહીંયા જે આપેલી છે એનો ઉપયોગ કરીને એને બોર્ડર પણ આપી શકું છું તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો શેડો ટાઈપની બોર્ડર આપી અને હું પેજને નાનું કરું છું જેનાથી તમને ખબર પડી જાય કે આની અંદર જયારે હું ફોટો ઉપર જે બી બોર્ડર અથવા પિક્ચર સ્ટાઇલ આપીશ તે તમે અહીંયા જોઈ શકો છો જ્યારે હું સર્કલ અથવા એવી કોઈ સ્ટાઇલની અંદર સિલેક્ટ કરીશ તો એની અંદર જે બી બોર્ડર અથવા જે બી સ્ટ્રક્ચર હશે એ અહીંયા આવી જશે ઉદાહરણ તરીકે હું અહીંયાથી કોઈ પણ એક પિક્ચર બોર્ડરને સિલેક્ટ કરી રહ્યો છું તમે જોઈ શકો છો જ્યારે હું પિક્ચર બોર્ડર સિવાય એટલે કે પિક્ચર સ્ટાઇલ સિવાય અહીંયાથી પિક્ચર શેપ ઉપર ક્લિક કરીશ તો મારો જે ફોટો હશે એ કોઈ શેપની અંદર એટલે કે ચોરસ ત્રિકોણ ગોર અથવા સ્માઇલી ફેસ એની અંદર એ ફોટો સેટ થઈ જશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યારે હું એને સિલેક્ટ કરી રહ્યો છું ત્યારે એ ઓપ્શન એ શેપની અંદર થઈ ગયો છે સેટ જ્યારે હું પિક્ચર બોર્ડર ઉપર ક્લિક કરીશ અને અહીંયાથી રેડ સિલેક્ટ કરીશ તો તમે થોડી વાર એની ઇફેક્ટ જોઈ શકો છો કે જ્યારે એના ઉપર ક્લિક કર્યું ત્યારે એનો કલર રેડ થઈ ગયો છે હવે એ પિક્ચરની બોર્ડર માટેનું ઓપ્શન હતું જ્યારે હું એની વિડથ ઉપર જઈ રહ્યો છું ત્યારે એની જાડાઈ એટલે કે જે એની બોર્ડર છે એની જાડાઈ મારે જ્યારે એને સેટ કરવી હોય એ પણ હું કરી શકું છું સાથે સાથે ડેશેડ એટલે કે એની અંદર કઈ ટાઈપના તમે લાઇન ડ્રો કરવા માગો છો ડોટેડ ડેશેડ લાઈનવાળી અથવા ટૂટક ટૂટક લાઇનની જેમ તમે જેવી રીતે પણ એને સેટ કરવા માગતા હો તમે એને સેટ કરી શકો છો તમે અહીંયા બીજા ઓપ્શનની અંદર જોઈ શકો છો વેટની અંદર નીચે મોર લાઇન આપેલી છે જ્યારે મોર લાઇન ઉપર હું ક્લિક કરીશ અને અહીંયા વિડથ એટલે કે હું જાતે એની પ્રોપર્ટી સેટ કરી અને ઉદાહરણ તરીકે હું પ્રોપર્ટી દસ કરી રહ્યો છું અને એન્ટર આપી રહ્યો છું તો જે વિડ હશે એનાથી પણ વધારે હું સેટ કરવા માગતો હોઉં તો કરી શકું છું જ્યારે હું પિક્ચર ઇફેક્ટ ઉપર ક્લિક કરું છું અહીંયા અલગ અલગ ઇફેક્ટ આપેલી છે પ્રેઝન્ટ શેડો રિફ્લેક્શન ગ્લો જેવી ઇફેક્ટ ઉપર હું સિલેક્ટ કરીશ એની ઇફેક્ટ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો મેં જે બી સ્ટાઇલ સિલેક્ટ કરી હતી એ સ્ટાઇલ આવી ગઈ સાથે થ્રીડી રોટેશન આપવું હોય અથવા તો ગ્લો એટલે કે એની બોર્ડર ચમકતી હોય એવી કોઈ ઇફેક્ટ આપવી હોય ગ્લોઈંગ ઇફેક્ટ તો પણ હું આપી શકું છું જ્યારે હું એ ગ્લોઈંગ ઇફેક્ટને સિલેક્ટ કરીશ તમે એ પિક્ચર ઉપર જોઈ શકો છો એની બોર્ડરની અને એના ઉપરના લેયરની ઇફેક્ટની આજુબાજુમાં ગ્લો ઇફેક્ટ આવી ગઈ છે હવે આપણે સમજીએ પોઝિશન વિશે પોઝિશનની અંદર અલગ અલગ સ્ટ્રક્ચર હોય છે જેમ આપણે ટેબલની અંદર સમજ્યા જાય એની સેલની અંદર ટોપ મિડલ લેફ્ટ હોય એવી રીતે જ્યારે કોઈ પેજ હોય તો એના ત્રણ ભાગ હોય ટોપ મિડલ અને બોટમ ટોપની અંદર પણ ત્રણ એલાઇમેન્ટ હોય છે ટોપ લેફ્ટ ટોપ સેન્ટર અને ટોપ રાઈટ એવી જ રીતે મિડમની મિડલની અંદર પણ ત્રણ અલાઇનમેન્ટ હોય છે લેફ્ટ સેન્ટર અને રાઇટ અને બોટમની અંદર પણ ત્રણ એલાઇમેન્ટ હોય છે લેફ્ટ સેન્ટર રાઈટ જે તમે અહીંયાથી જોઈ શકો છો અને એનું સ્ટ્રક્ચર પણ તમે અહીંયાથી સેટ કરી શકો છો તમે જ્યારે બી પિક્ચરને સિલેક્ટ કરી ઓપ્શન ઉપર ક્લિક કરશો તમારો ફોટો પેજની અંદર ટોપ સેન્ટર રાઈટની અંદર એટલે કે લેફ્ટ સેન્ટર રાઇટ પણ ટોપ મિડલ અથવા બોટ અમે સ્ટ્રક્ચરમાં સેટ થઈ જશે એ જ્યારે હું ફરીથી ફોટોનો સિલેક્ટ કરી રહ્યો છું ત્યારે ફોર્મેટ મેનુની અંદર જઈ રહ્યો છું જ્યારે ફોર્મેટ મેનુની અંદર જઈશ ત્યારે તમને અલગ અલગ સ્ટ્રક્ચર અને સ્ટાઇલ દેખાવા લાગશે નવ અહીંયા એક ઓપ્શન છે ટેક્સ રેપિંગ ટેક્સ રેપિંગનો મતલબ એટલે કે તમે કોઈ ટેક્સ લખી અને ફોટોની આગળ બતાવવા માગો છો અથવા ફોટોની પાછળ એવી રીતે જ્યારે તમારે કોઈ સ્ટ્રક્ચર સેટ કરવું હોય તો તમે ટેક્સ રેપિંગનો ઉપયોગ કરી શકો છો ટેક્સ રેપિંગનો ઉપયોગ કરી તમે એનું લેઆઉટ એટલે કે તમે જે ટેબલ બનાવ્યું ઉદાહરણ તરીકે હું સ્ક્રીન ઉપર સમજાવું તો મેં એક ફોટો બનાવ્યો છે એની અંદર હું કોઈ પિક્ચરની ઇફેક્ટ આપી દઉં છું એ પિક્ચરની ઇફેક્ટ હું નોર્મલ આપી રહ્યો છું જેનાથી તમને ખબર પડી જાય જ્યારે હું એની નોર્મલ ઇફેક્ટ આપી રહ્યો છું અને બેકગ્રાઉન્ડમાં ટેબલ રાખી રહ્યો છું તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે ટેબલ છે એ પાછળ છે અને જે ફોટો છે એ ટેબલની આગળ છે પણ જ્યારે હું બિહાઇન્ડ ડોપ ટેક્સ કરીશ ત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યારે હું એ ઓપ્શનને સિલેક્ટ કરી રહ્યો છું હવે એનાથી ઉલટું થઈ જશે એટલે કે ટેબલ હશે એ આગળ આવી જશે અને જે ફોટો હશે એની પાછળ સેટ થઈ જશે આવી રીતે બિહાઇન્ડ ફ્રન્ટ સ્ક્વેર ટાઈટ અલગ અલગ સ્ટ્રક્ચર પ્રમાણે તમે એની ડિઝાઇન સેટ કરી શકો છો જ્યારે હું વલાઈન ઉપર ક્લિક કરીશ તો તમે જે પોઝિશનમાં જોયું હતું એ ડાયરેક્ટલી તમે અહીંયાથી પણ જોઈ શકો છો અને એને સેટ કરી શકો છો જ્યારે હું રોટેશન ઉપર ક્લિક કરી રહ્યો છું આની મદદથી તમે રોટેશન કરી શકો છો એટલે કે તમારો જે ફોટો હોય એટ એને લેફ્ટ સેન્ટર રાઈટ અલાઇનમાં અથવા તો ફ્લિપ ઓરિઝનટી થ્રી સિક્સટી ડિગ્રીમાંથી નાઇન્ટી ડિગ્રી જેવી રીતે સેટ કરવો હોય તમે એને કરી શકો છો ગ્રુપિંગનો મતલબ છે કે તમારે કોઈ બે ઓબ્જેક્ટને એક સાથે મૂવ કરાવવા ઉદાહરણ તરીકે ટેબલ અને એની જોડે જે પિક્ચર છે બંને પણ હું અહીંયા ગ્રુપિંગ કરી રહ્યો નથી કારણ કે એ બંને કસ્ટ કન્સેપ્ટ અલગ છે એટલા માટે હું ખાલી રોટેશન સમજાવી રહ્યો છું રોટેશન ઉપર ક્લિક કરીને જ્યારે હું નાઇન્ટી ડિગ્રી અથવા જેના ઉપર ક્લિક કરીશ એ ઇફેક્ટ અહીંયા આવી જશે ઉદાહરણ તરીકે રોટેડ નાઇન્ટી લેફ્ટ સાઈડ જ્યારે એના ઉપર મેં ક્લિક કર્યું તમે જોઈ શકો છો એનું સ્ટ્રકચર આવી ગયું છે તમે રોટેશનની સાથે સાથે ક્રોપિંગ એટલે કે તમારે જ્યારે તમારો ફોટો હોય એની અંદર આખો ફોટો નહીં પરંતુ એનો કોઈ ચોક્કસ ભાગ જ સેટ કરવો છે તો તમે એને ક્રોપ કરીને પણ સેટ કરી શકો છો નવ પ્લસ ટોપ્શન હાઈટ એન્ડ વિડ્થ આનો ઉપયોગ કરીને તમારે એની જો હાઈટ વિડ સેટ કરવી હોય તો પણ કરી શકો છો જ્યારે હું હાઈટ પ્લસ પ્લસ કરતો જઈશ તો હાઈટ ઇન્ક્રીઝ થતી જશે અને જ્યારે હું હાઈટની અંદર માઇનસ કરીશ તો એની હાઈટ અથવા વિડ થશે ઓછી થતી જશે આવી રીતે હું ઇન્સર્ટ મેનુની અંદર પિક્ચર એટલે કે પિક્ચર ઓપ્શન એની અંદર જે ફોર્મેટ મેનુ છે એની અંદર અલગ અલગ ફંક્શન છે એનો ઉપયોગ કરી શકું છું નવ હવે આપણે સમજીશું ક્લિપ આર્ટ વિશે અને એનો ઉપયોગ કઈ રીતે કરી શકાય બરાબર છે મિત્રો ક્લિપ આર્ટનો ઉપયોગ કરવા માટે તમારે એને સિલેક્ટ કરી એના ઓપ્શન જોવા પડશે જ્યારે હું ક્લિપ આર્ટ ઓપ્શનને સિલેક્ટ કરીશ ત્યારે તેનો ઉપયોગ કરીશ એના ફંક્શન વિશે ક્લિપ મતલબ છે કે તમારા કોમ્પ્યુટર એટલે કે તમે જ્યારે એન્ડ્રોઈડનો નવો ફોન લાવો ત્યારે એની અંદર ઘણા બધા વોલપેપર અને ઘણી બધી થીમ અથવા એનું લોજિક ઇન્સ્ટોલ હોય છે એવી રીતે કોમ્પ્યુટરની અંદર પણ થોડા ઘણા એવા સિમ્બોલ એટલે કે ક્લિપાર્ટ અવેલેબલ છે એવા ફોટા અવેલેબલ છે જેનો ઉપયોગ કરીને તમે કોઈ નોર્મલ કન્સેપ્ટથી કોઈ સ્ટ્રકચર બનાવવું હોય તો બનાવી શકો ઉદાહરણ તરીકે આની અંદર થોડી ઘણી એક લાઇબ્રેરી છે જેની અંદર ઘણા બધા ફોટા આપેલા છે જ્યારે હું ક્લિપકાર્ટ ઉપર ક્લિક કરીશ ત્યારે બાજુમાં એક સર્ચ બોક્સ આવી જશે સર્ચની અંદર હું કોમ્પ્યુટર લખીને ગો કરીશ ભલે મારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ કનેક્ટ ના હોય પણ હું ઘણી બધી એવી નાના મોટા ઇમેજની ફાઇલ અહીંયાથી ડાયરેક્ટલી ડાઉનલોડ કરી શકું છું તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મેં કોમ્પ્યુટરને ડાઉનલોડ કર્યું ત્યારબાદ હું એક કારને સિલેક્ટ કરી રહ્યો છું હું જે બી ઓપ્શનને સિલેક્ટ કરીશ એ ઓપ્શનનો ઉપયોગ કરીને એની અંદર અલગ અલગ સ્ટ્રક્ચર આપી શકીશ જ્યારે બી હું કોઈ પણ કોઈપણ ક્લિપકાર્ટને સિલેક્ટ કરીશ ક્લિપકાર્ટ એક રીતે તો હોય છે ફોટો જ તો જ્યારે હું એને સિલેક્ટ કરીશ તો જેમ ફોટો ની અંદર ફોર્મેટ મેનુ હતું એવી જ રીતે આની અંદર પણ એવું ને એવું એટલે કે સેમ ટુ સેમ ફોર્મેટ મેનુ તમે અહીંયા જોઈ શકો છો ન આનો ઉપયોગ કરીને તમે એની બોર્ડર સેટ કરવી એટલે કે એનું સ્ટ્રક્ચર સેટ કરવું હોય તો પણ કરી શકો છો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો હું બે જે અલગ અલગ ક્લિપ આર્ટ છે એની અંદર એની બોર્ડર આપી રહ્યો છું એકને મેં બોર્ડર પિક્ચર સ્ટાઇલથી આપી અને બીજાની બોર્ડર હું વિડ થ્રુ આપી રહ્યો છું આવી રીતે જ્યારે મારે આની સાઇઝ ઇન્ક્રીઝ ડિક્રીઝ કરવી હોય તો હું એના પોઈન્ટને સિલેક્ટ કરી એની સાઇઝ નાની મોટી કરીને એને પણ મેનેજ કરી શકું છું સાથે સાથે ટેક્સ રેપિંગનો ઉપયોગ કરી ફ્રન્ટ એન્ડ બેક એવી રીતે અલગ અલગ ફોટોનું સ્ટ્રકચર સેટ કરવું હોય ઉદાહરણ તરીકે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ જે બે અલગ અલગ આર્ટ હતા એક કોમ્પ્યુટરનું ક્લિપ આર્ટ અને બીજું ગાડીનું આર્ટ એટલે કે કારનું આર્ટ તો હું બંનેને ઇન્ક્રીઝ ડિક્રીઝ એટલે કે બિહાઇન્ડ ઓફ Uh, at, uh, first photo and ફ્રન્ટ ઓફ ફર્સ્ટ સેકન્ડ ફોટો એટલે કે આગળ પાછળ એનું સ્ટ્રક્ચર અલગ અલગ રીતે સેટ કરી શકો છું તમે અહીંયા જે રીતે જોઈ શકો છો એવી રીતે મેં એને સેટ છે નવ હવે આપણે સમજીશું સેપ વિશે શેપ સમજાવું એના પહેલાં મારે આજે ક્લિપકાર્ટનો અત્યારે ઉપયોગ નથી તો હું એને ટેમ્પરરી ડિલીટ કરી રહ્યો છું અને હવે શેપ લઈ રહ્યો છું શેપનો ઉપયોગ કરીને તમે ઘણા બધા શેપ એટલે કે આકૃતિઓ ડિઝાઇન કરી શકો છો અહીંયા ઘણી બધી આકૃતિઓ આપેલી છે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ટ્રાએંગલ રેક્ટેંગલ સર્કલ સ્ક્વેર કોઈ સ્માઈલી ફેસ ઘણા બધા એરો ઘણા બધા સિમ્બોલ અલગ 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 ટાઈપના સ્ટાર ઘણું બધું આપેલું છે હું અહીંયાથી કોઈ એક શેપ સિલેક્ટ કરું છું તમે જોઈ શકો છો અહીંયા મેં રિબિન જેવું એક શેપ સિલેક્ટ કર્યું જ્યારે હું એને સિલેક્ટ કરીશ જેમ ઇમેજની અંદર ફોર્મેટ મેનુ આવતું હતું એવી જ રીતે અહીંયા પણ એનું ફોર્મેટ મેનુ આવે છે જ્યારે હું એ ફોર્મેટ મેનુને સિલેક્ટ કરી રહ્યો છું ત્યારે હું એની અલગ અલગ સ્ટ્રક્ચર અને ઇફેક્ટ પણ જોઈ શકું છું અહીંયા એક સાથે મલ્ટિપલ ફોટોઝ લાવવા હોય તો પણ લાવી શકાય અને એક સાથે મલ્ટિપલ શેપ લાવવા હોય તો પણ લાવી શકાય સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો હું એક સાથે એક રિબિન અને એક ટેક્સ્ટ બોક્સ બંને લાવી શકું છું અને એને સેટ પણ કરી શકું છું તમે જોઈ શકો છો મેં રિબિનની અંદર ટેક્સને સેટ કરવા હોય એટલે કે ફ્રન્ટ બેક સેટ કરવા હોય તો પણ હું કરી શકું છું પણ હવે આપણે રિબિનની પ્રોપર્ટી એટલે કે શેપની પ્રોપર્ટી વિશે જોઈએ જ્યારે હું ફોર્મેટ મેનુની અંદર ક્લિક કરીશ ત્યારે ઇન્સર્ટ શેપ દેખાય છે એનો ઉપયોગ કરીને હું શેપની અંદર કોઈ બીજો શેપ ડ્રો કરવો હોય તો અહીંયાથી પણ કરી શકું છું અથવા ડાયરેક્ટલી પણ કરી શકો છું જ્યારે હું બોક્સ ઉપર ક્લિક કરીશ અથવા જે બી ઓબ્જેક્ટ મેં ક્રિએટ કર્યો એના ઉપર હું રાઇટ ક્લિક કરીને એડ ટેક્સ કરીશ ત્યારે એ ઓપ્શન આવી જશે અને મારે એની અંદર કંઈક લખવું હોય તો પણ હું એ ડેટા રાઇટ કરી શકું છું જે બી ડેટા હું લખવા માગી રહ્યો છું એની મારે ડાયરેક્શન સેટ કરવી છે એટલે કે જ્યારે હું ટેક્સ ફોર્મેટમાં હોઈશ ત્યારે એ ઓપ્શન બદલાઈ જશે મેં અંકિત લખ્યું અને ટેક્સ ડાયરેક્શન ઉપર ક્લિક કર્યું તો એની ડાયરેક્શન એ રીતે સેટ થઈ જ્યારે હું ક્રિએટ લિંક કરું તો પણ એ પણ સેટ કરી શકું છું જ્યારે હું ટેક્સ બોક્સ સ્ટાઇલ એટલે કે હું જે શેપની અંદર છું એનું મારે એનું સ્ટ્રક્ચર અથવા એની કલર અથવા એની ડિઝાઇન સેટ કરવી હોય તો પણ હું કરી શકું છું તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો જ્યારે હું એના શેપના સ્ટ્રક્ચરની અંદર જઈ રહ્યો છું ત્યારે અહીંયા ઘણા બધા ઓપ્શન અને ઘણી બધી સ્ટાઇલ આપેલી છે જેનો ઉપયોગ કરીને હું અલગ અલગ સ્ટાઇલ અને અલગ અલગ સ્ટ્રક્ચર એની અંદર સેટ કરી શકું છું યલો કલર અથવા અલગ અલગ બીજા ઘણા કલર જ્યારે હું સેપ ફીલ ઉપર જઈશ ત્યારે મારે જાતે કોઈ કલર ફિલ કરવો હોય તો પણ કરી શકું છું એ શેપની અંદર જો મારે કોઈ ફોટો સેટ કરવો હોય એટલે કે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એવી રીતે હું પેગવીનનો ફોટો સેટ કરો હોય તો પણ કરી શકું છું સાથે સાથે ગ્રેડિયન્ટ ગ્રેડિયન્ટ એટલે કે અલગ અલગ સ્ટ્રક્ચરથી કલર સેટ કરો ઉદાહરણ તરીકે હું રેડ કલર કરી અને ગ્રેડિયન્ટની અંદર જઈ રહ્યો છું તો એની અંદર તમે અલગ અલગ રીતે જે કલર છે રેડ પણ એ અલગ રીતે શો થઈ રહ્યો છે નાવ ટેક્સચર ટેક્સચર એટલે કે કોઈ જે ડિઝાઇન એક પેટર્ન હોય એવી ડિઝાઇન તમે તમારા શેપની અંદર ફિલ કરવા માગતા હો તો પણ તમે ટેક્સચરનો ઉપયોગ કરીને કરી શકો છો અને લાસ્ટ ઓપ્શન છે પેટર્ન પેટનનો ઉપયોગ કરીને તમે અલગ અલગ પેટર્ન બનાવી શકો છો અને એ ફિલ કરી શકો છો તમારા જે શેપ અથવા જે બી ઓબ્જેક્ટ હોય એની અંદર ઉદાહરણ તરીકે ફોરગ્રાઉન્ડ કલરની અંદર બ્લેક એન્ડ બેકગ્રાઉન્ડ કલરની અંદર વ્હાઈટ એવી રીતે હું કલર લઈ રહ્યો છું જ્યારે હું એ કલર લઈ રહ્યો છું ત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો એની અંદર અલગ અલગ ડિઝાઇન જે મેં ઇમ્પ્લિમેન્ટ કરી હતી એ ડિઝાઇનો અહીંયા આવી રહી છે આવી રીતે હું એને ફિલ કરી શકું છું અહીંયા તમે અલગ અલગ ઓપ્શનથી ફિલ કરી શકો છો લાઈક પિક્ચર ગ્રેડિયન્ટ ટેક્સચર અને પેટર્ન નવ હવે આપણે સમજીએ શેપની બોર્ડર વિશે એટલે કે આઉટર લાઇન વિશે જ્યારે હું એની આઉટર લાઇન સિલેક્ટ કરીશ ત્યારે તમે એની અંદર અલગ અલગ આઉટર લાઇન લાવી શકો છો એની વિડથ એટલે કે એની જાડાઈ પણ સેટ કરી શકો છો સાથે સાથે એની જે સ્ટાઇલ હોય એની અંદર કયા સ્ટાઇલથી તમે એની આઉટર સેટ કરવા માંગો છો તે પણ તમે સેટ કરી શકો છો ઉદાહરણ તરીકે ડોટેડ ડેસેડ અલગ અલગ સ્ટ્રક્ચર પ્રમાણે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મેં અલગ સ્ટ્રકચરથી એની જે ડિઝાઇન હતી અને સિલેક્ટ કરેલી છે હવે આપણે સમજીએ ચેન્જ સેપ જ્યારે હું ચેન્જ સેપ ઉપર ક્લિક કરીશ અને મેં જે સ્ટ્રક્ચર બનાવ્યું હશે એવાને એવા સ્ટ્રક્ચર સાથે એ શેપ બીજા કોઈ શેપની અંદર કન્વર્ટ થઈ જશે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જે સિલેક્ટ કર્યું હતું એવોને એવો શેપ બીજા શેપની અંદર કન્વર્ટ થઈ રહ્યો છે શો શેડો ઇફેક્ટ શેડો ઇફેક્ટની ઉપયોગ કરીને તમારે જે ઓબ્જેક્ટ હોય એનો શેડો એટલે કે પડછાયો બનાવો હોય તો પણ તમે બનાવી શકો છો અને એ પડછાયો લેફ્ટ રાઇટ ડાઉન તમારે જે બી પ્રમાણે એને કસ્ટમાઇઝ એટલે કે સ્કેચ કર સ્ક્રેચ કરીને સાચવો હોય તમે એને સાચવી શકો છો આનો ઉપયોગ કરી તમે એનું લેઆઉટ અને એનું સ્ટ્રક્ચર પણ ચેન્જ કરી શકો છો હવે થ્રીડી ઇફેક્ટ વિશે સમજીએ જ્યારે તમે થ્રીડી ઇફેક્ટ ઉપર ક્લિક કરશો ત્યારે તમે તમારા ઓબ્જેક્ટની અંદર થ્રીડી ઇફેક્ટ આપી શકો છો સ્ક્રીન ઉપર તમે જોઈ રહ્યા છો અલગ અલગ સ્ટ્રક્ચર પ્રમાણે તમે એની અંદર થ્રીડી ઇફેક્ટ આપી રહ્યા છો જ્યારે હું થ્રીડી કલર ઉપર ક્લિક કરીશ તો હું એના થ્રીડી જે ડાયરેક્શન છે એનો કલર પણ સેટ કરી શકું છું તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો જ્યારે હું એની ડિફનેસ અથવા ડાયરેક્શન અથવા લાઇટિંગ સેટ કરવા માંગતો હોઉં એ પણ હું અહીંયાથી કરી શકું છું આની જે કોર લાઇબ્રેરી છે તે બહુ જ એડવાન્સ છે અને એનો ઉપયોગ કરીને હું ઘણા બધા કસ્ટમાઇઝેશન કરી શકું છું જ્યારે મારે એની ડાયરેક્શન ટોપ લેફ્ટ અપ ડાઉન કરવી હોય એ પણ હું અહીંયાથી સેટ કરી શકું છું અને અલગ અલગ સ્ટ્રક્ચર તેનું જનરેટ કરી શકું છું આની અંદર બી પોઝિશન ઓપ્શન છે જેની અંદરથી પેજની અંદર ટોપ લેફ્ટ રાઇટની અંદર મિડલ લેફ્ટ સેન્ટર કરવું હોય તો પણ કરી શકું છું અને એની અલાઇન આપી શકું છું સાથે જ્યારે બ્રિજ ટુ ફ્રન્ટ એન્ડ સેન્ડ ટુ બેક જે રીતે ફોટોમાં ઓપ્શન હતા એવી રીતે એક ઓબ્જેક્ટ બીજા ઓબ્જેક્ટની આગળ અને પાછળ સેટ કરવો હોય તો પણ હું અહીંયા કરી શકું છું જે રીતે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો અહીંયા પણ ટેક્સ રેપિંગના એ બધા જ ઓપ્શન અવેલેબલ છે જે ફોટો માટે અવેલેબલ હતા સાથે સાથે આની અંદર અલાઇનમેન્ટ માટેના અને રોટેશન માટેના આપી એ બધા જ ઓપ્શન અવેલેબલ છે જે ફોટો માટે અવેલેબલ હતા જેનો ઉપયોગ કરીને તમે આને સેટ કરી શકો છો મિત્રો આ હતું માઇક્રોસોફ્ટ વર્ડની અંદર પિક્ચર ક્લિપ આર્ટ અને શેપમેનું જેનો ઉપયોગ કરીને તમે અલગ અલગ સ્ટ્રક્ચર પ્રમાણે અલગ અલગ ડિઝાઇન અલગ અલગ પેટર્ન અને અલગ અલગ શેપ ક્રિએટ કરી શકો છો તમને આ મારો વિડીયો કેવો લાગ્યો તમે કમેન્ટ કરીને મને જણાવી શકો છો સાથે સાથે આવી જ રીતે માઇક્રોસોફ્ટ ઓફિસને ગુજરાતીમાં શીખવા માટે મારી આ એઆર ઇન્ફોવીની ચેનલને લાઈક્સ અને સબસ્ક્રાઇબ જરૂર કરી દે છે સાથે સાથે આ વિડીયોને શેર કરતા રહો થેન્ક યુ